વખત આવું જ થાય. તમે જો પરિસ્થિતિ બદલી, પરિસ્થિતિ બદલી ગઈ. જે બજાર ઓફલાઈન માં છે, ઓફલાઈન મતલબ ફેસ ટુ ફેસ મોડ માં છે ને, એ ઓનલાઈન માં આવું મેં એમ કરી જામતું મજા જ નતું કર્યું. પણ હવે હવે હું કરું બીજું, બીજો કોઈ છૂટકો જ નહીં, તો ઓનલાઈન પણ કરવું પડે. ઘણી મોમેન્ટ એકદમ જે લાઈફ ટાઈમ યાદ રહેશે એવી શેર કરી. આઈઆઈટી ની એક્સપોઝર વિઝિટમાં એડવાઇસ ના તાલીમમાંથી 13 જણા લઈને અમે ગયા હતા અને ત્યાં પણ અમે ખૂબ મજા કરી. અનુશાસન એટલું સવારે પોણા 8 વાગે પરેડની જેમ બધા ત્યાં એટલે તૈયાર જ હોવા જોઈએ. રાતે 12:30 એક વાગ્યા સુધી ભરચક કાર્યક્રમ, આમ હાફ લેવાનો ટાઈમ નહીં, જેમ કે હાલ કપડો ભરચક કાર્યક્રમ, એક પછી એક, એક પછી બેક ટુ બેક કાર્યક્રમ. પોણી કલાક જમણી એટલે હાફ પોણી કલાક સાત જમી જ લેવાનું, તરત બીજું સેશન શરૂ થતું. એટલે આવું આવા પેક કાર્યક્રમમાં પણ અમે બહુ જલસા કર્યા અને બહુ મજા કરી. તમને ઘણી વખત મિત્રો વાતો થતી હોય, કાને અથડાતું હોય અને એવું સાંભળવા મળતું હોય કે પ્રાર્થનામાં ગજબની તાકાત છે અને આપણી પ્રાર્થના જેને આપણું કરે એના જેવું થાય. આવી બધી વાતો મેં પોતે પણ આ સંસ્થામાં બીએડ કર્યું તમારી જેમ, એટલે મને તે દિનો હું સાંભળતો અને અનુભવતો પણ આવું છું. પણ એનો એક બહુ સરસ મજાનો અનુભવ અમને આઈઆઈટીમાં થયો. આઈઆઈટીની પ્રાર્થનામાં આશરે 1000 વિદ્યાર્થીઓ જોડાય અને આઈઆઈટી છે એ ઇન્ટિગ્રેટેડ કોર્સ રન કરે છે. મતલબ શું થાય કે 12 ધોરણ પાસ કરી અને સીધું જ બાળક આઈઆઈટીના કોર્સમાં જોડાય, એટલે 1000 નું ઓડિયન્સમાંથી રાઉન્ડ અબાઉટ 90% બાળકો એ 12 ધોરણ પાસ કરી સીધા આવતા હોય એ ઉંમર જોડે. એટલે એમનામાં પરિપક્વતાનું લેવલ એટલું ઊંચું અપેક્ષિત ન હોય આ સમજી શકાય એવું કરે. તમે લોકો ગ્રેજ્યુએટ છો હે ને, તમે સ્નાતકની ઉપાધિ ધારણ કરીને આવો છો, એટલે તમારી પાસે જે અપેક્ષા હોય. પણ 12મા ધોરણના બાળક પાસેથી પાસ કરી ગયો તો એ બાળક પાસેથી એવી અપેક્ષા ન, તો એ લોકો પ્રાર્થનાને કંઈક અલગ રીતે જોતા હતા. આવું થતું બીજે દિવસથી આપણી પ્રાર્થના ઇન્ટ્રોડ્યુસ કરવાનું થયું કે ભાઈ તમે પણ રજૂ કરો તમે પ્રાર્થના છે તો, અને અમે અમારી પ્રાર્થના રજૂ કરવાનો અમને મોકો મળ્યો અને અમે પ્રાર્થના રજૂ કરી. અને તમે માની નહીં શકો, તમે કદાચ કોઈને કહે તો કોઈ બિલીવ ના કરે, પણ એક નાટકીય અસર જોવા મળે બાળકોમાં. એ લોકો એકદમ સ્વયંસિદ્ધ અને એને જે પ્રાર્થનાની તાકાત ને એ જોવું હોય તો એ કદાચ સુશીલ કોપાય હશે તો એ છે એ અનુભવ જોવા મળે. અને ઘણા બાળકો જે લોકો અભ્યાસક્રમ પૂરો કરી અને આજે આપણે વચ્ચેથી જેમ વિદાય લઈ રહ્યા છીએ, એ બાળકો જયારે વિદાય લઈ ચૂકે અને ફરી આવે અને પોતાના પ્રતિભાવ આપે ને ત્યારે એ લોકો પ્રાર્થનાનો ઉલ્લેખ કરે છે. અને લાઈફ ટાઈમમાં આ લોકો હવે જો તાલીમનો ભાગ એનો ઓફિશિયલ પૂરો થાય છે, પણ હવે એની નાવ છે ને એ લિમિટેડ નદી પૂરી કરીને હવે દરિયામાં પ્રવેશે એવું છે. હવે તમારી સામે ક્ષિતિજ છે બીજું કશું નથી એવું છે. હવે તમે લાઈફ ના દરિયામાં તમારો ઓફિશિયલ પ્રવેશ થાય છે. પટાણુથી હું કરતો હતો કે ભણે છોકરા છોકરી ભણે, હવે ભણવાનું પૂરું તો હવે હું કરું એ પ્રશ્ન છે. હવે તમે ઓફિશિયલી સંસારમાં તમે હવે તમારું પદાર્પણ થવા જઈ રહ્યું છે. હવે તમે સંસારમાં એક અલગ વ્યક્તિત્વ તરીકે ભણી લીધું છે હવે હું હે ને, તો એ ટાઈપની વાત હવે તમારી સામે પણ આવશે જે વિદ્યાર્થીઓ હવે વિદાય લઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે. એક વસ્તુ સાવ સાચું બધાને કહીએ, ઘણી વખત અમારા બધા મિત્રો તરફથી તમને ક્યાંક ને ક્યાંક ખીજાવાનું થયું હશે, આવું બન્યું હશે ક્યાંક ને, તો એના માટે થઈને ક્યારેક અમારે એ જુતી સમજી અને અમારે એ કરવું પડ્યું હશે. આવું થયું છે ઘણી વખત મોડી મોડું અમને પણ વખાણ કરે ત્યારે બહુ મસ્ત રિસર્ચ છે સરસ રીતે કન્ડક્ટ કરી,
એવો પ્રતિભાવ એના તરફથી મળે ને એ હા પડીએ તો એ આપણને એમ છે થોડું થોડીક હજી વધારે પ્રેશર કરવા જરૂરથી તો વધારે સારું થાય. એટલે આપણે જેવું કરવું એવું તો થયું નહીં. તો આ બધી વાતો છે એ તમારા સાથે ના અનુભવોમાં જોડાયેલી વાતો છે. આવું થયું તો આપણે બધા ખૂબ સારી રીતે આગળ વધશું. જૂના મિત્રો છોડીને જાય છે એમનું દુઃખ છે, પણ નવા મિત્રો આવે આવી ગયા છે એમને આવકારવાનું એક હરફ પણ ખરો હે ને. તો ડાળી એને એ છે પંખીઓ બદલાઈ ગયા. આવું છે જૂના પંખી છે કે જેમને ઉડવાનું થાય છે એ મિત્રો ઉડે છે, અને નવા મિત્રો છે કે જેને જોડાવાનું થાય છે એ મિત્રો જોડાય છે. બંને માંથી એક પ્રસંગ દુઃખનો છે, એક પ્રસંગ સુખનો છે, તો બંને સાથે છે એટલે સરવાળે રાજીપો. સરવાળે રાજીપો છે શા માટે કે આ મિત્રોનું પણ ભણવાનું હવે પતે તો એને લાઈફમાં એક સ્ટેપ આગળ ઉપર એ જઈ શકે, નોકરી માટે એપ્લાય થઈ શકે અને એ આગળ પોતાની સારી રીતે લાઈફ આગળ વધી શકે. તમને થોડોક તો ખ્યાલ આવે જ ગયો હશે તમે પહેલા નસીબી ભાગ છો, કારણ કે સર ખીજાય છે ને તોય પછી સર સો રીતે છે એવું તો લગભગ ક્યાંય ઓછું બનતું હોય. અને સર બધા સર માટે એક સ્નેહ જોશી સરની એક ગઝલ છે, એમાં પાંચ શેર છે પણ એમાં એક વચ્ચે એક શેર છે ને એ બધા આપણા સર માટે આ છે ને. મેં હું જ્યારે બીએડ કરશે ને અત્યારે હું એમેટમાં છું, અહીંયા જ મેં બીએડ કર્યું. બીએડ કરશે ને ત્યારે મેં ત્યાંથી જ બોલી અને મેં એવું વિચાર્યું કે મારો આવી રીતના વિદાય સમારંભ આવશે ને ત્યારે હું કંઈ પણ રજૂ કરીશ ને ત્યારે આ હું બોલીશ કરશે. પણ અમારા મારી બેચેલી હતી કોરોના જે આવ્યો ને ત્યારે અમારું બીએડ પૂરું છે એટલે આવું કંઈ થયું નહીં. તો અત્યારે અમારે મોકો મળ્યો છે તો સર માટે એમાં એક સેટ છે ને એ સર માટે છે, પણ એના પહેલાં આપણે એક બીજો જો હું બોલીશ ને તો એના પછી મોકો મળવાનું. સબરી સબરી પાકા ભોરને શોધી શોધી ચાખે છે બસ એમ જ. સબરી પાકા ભોરને શોધી શોધી ચાખે છે બસ એમ જ. મારી માં એની આંખોમાં આંસુ રાખે છે બસ એમ જ. હવે આના પછીનો જે સ્તર છે ને આ બધું સ્તર માટે ચાલુ ક્લાસે એ બોલી કે સર હું તમને ચાહું છું. ચાલુ ક્લાસે એ બોલી સર હું તમને ચાહું છું. દીકરી એના બાપ ને જેવી રીતે ચાહે બહુ ચાહે છે લવ યુ સર. હવે ત્યારબાદ એમએડના પ્રશિક્ષણાર્થી વિદાય લઈ રહ્યા છે એ પણ એના અનુભવ અને યાદો પણ સાથે શેર કરશે જે પહેલા બે શેર કર્યા એ બીએડ વાળા હતા. હવે આવશે એમએડના પ્રશિક્ષણાર્થી. Good afternoon. Dr. Vetariya sir, Dr. Vetariya sir, Dr. Rishabh Joshi sir, Dr. Dadiya sir, નવા તાલીમાર્થી મિત્રો ભાઈ બહેનો અને મારી જોડે જે અભ્યાસ કરતા અને જે મારા જુનિયર છે એ બધાનું સ્વાગત છે. વંદા બેટા જાણતા ઇમોશનલ થઈ ગયા છે કે હજી તો એને એક વર્ષ બાકી છે તો બેટા તારે અમારું ધંધો પૂછાય બરાબર. રામબા જ્યારે કોઈ વસ્તુ આપણે એવી હોય કે ભાઈ ક્યારેક લાઈફમાં એવું બન્યું કે આપણને કોઈ એવી બાબત છે અથવા કોઈ એવી ઘટના છે કે કોઈ એવું સ્થળ છે જે આપણે એટ્રેક્ટ કરતું હોય. રામબા નામ મેં સાંભળ્યું પોરબંદર આવ્યા પછી 5-6 વર્ષ થયા. જ્યારથી આવી ત્યારે જે જ દિવસે અમે અહીંયા એન્ટર થયા સામાન કરીને પોરબંદર આવ્યા ત્યારની મારી નજર સુધી મહેલ ઉપર ગઈ છે. જ્યાં સુધી મને દેખાણો ત્યાં સુધી મેં જોઈ. એટલે તે દિવસની એક પ્રીત બંધાય કે ભાઈ
કરવું તો અહીંયા બીએડ કે જે મેળા આવે પણ નાંબામાં જવું છે. કદાચ જો અત્યારે એમએડમાં ન હોત હજી કદાચ મારા એડમિશન લેવું અથવા રામપામાં આવવું ને એની વાત છે. અમને એક વાર જોશી સરે કીધું, મેં કીધું સર રામપામાં જ રહેવું તો એવું એવું કેમ થાય? તો અહીંયા હોય તો એક મારા એવા લક કે મને અહીંયા એમએડમાં એડમિશન મળ્યું, ને બીજું કે હજી એવી આશા છે કે કદાચ ભવિષ્યમાં કઈ એવી જગ્યા હોય કદાચ હું એટલી કાબિલ થઈશ તો હું ફરી પાછી અહીં આવું. ક્યારથી બિલ્ડિંગ જોડે ફ્રી બધાય પછી નામ બારનું નામ. અને ક્યાંય પણ કોઈ પ્રોગ્રામ હોય કઈ કરવું હોય આગળ
મિત્રો,
જ્યારે પ્રતિભાવ આપવાના હોય છે ત્યારે કંઈક વ્યથા પણ સાથે હોય, તો આ વ્યથાને અનુસરીને એક મારી સ્વનિર્મિત પંક્તિથી આપ સમક્ષ પહોંચવાનો પ્રયત્ન કરું છું કે અપૂર્વ દૈત્યમાન ચેતનાનો તાર વણજણે, અપૂર્વ દૈત્યમાન ચેતનાનો તાર વણજણે જોવા જાઉં અને સામે સ્વપ્ન મળે, અપૂર્વ દૈત્યમાન ચેતનાનો તાર વણજણે જોવા જાઉં અને સામે સ્વપ્ન મળે. મિત્રો, સાચે જ એવું બને કે આવતા જન્મે હું ફરી એમેટ કરું અને મને લાંબા મળે. છતાંય આપણો એવો રાજીપો છે કે કઈક લઈને જાય શહેરમાં. તમને કહું તો અચ્છે બુરે કે તુમકો ખબર દે કે જાઉંગા, અચ્છે બુરે કે તુમકો ખબર દે કે જાઉંગા, ચહેરો કો પરખને વાલી નજર દે કે જાઉંગા, યારો ભી જમાને કા હો સંતરાસો કે પથ્થર કો ભી બોલને કા હુનર દે કે જાઉંગા. એટલે આગળ જો જઈએ અને મારા પ્રતિભાવનો એક હું મારા પોતાનો એક પ્રસંગની ચર્ચા કરું તો સૌથી વિશેષ મને આખા બે વર્ષ દરમિયાન ઘણા બધા એવા પ્રસંગો કે જેમાંથી મને કંઈક શીખવાનું મળ્યું હોય, પરંતુ મારો એક એવો પ્રસંગ છે કે જેમાંથી ઘણું હું પોતે ખુદ મોટિવેટ થયો છું અને હું મારા વિદ્યાર્થીઓને પણ ચર્ચા કરું છું. એ પ્રસંગ હું તમને સમક્ષ વાત કરું છું. મિત્રો, સપ્ટેમ્બર માસમાં જ્યારે અમારે પ્રથમ અમારે અમેટનું પહેલું છે અને જ્યારે અમારે આઈઆઈટી ગાંધીનગરમાં જવાનું હતું, એટલે પહેલા 3 દિવસ તો અમે તે લોકોની પ્રાર્થના જોઈ, ત્યાંનું જોયું. એ લોકોની પ્રાર્થના આપણે જેમ કસીબ સરે બહુ સરળતાથી કહી દીધું. અને ટૂંકમાં જો હું કહું તો યાનું આખું જે ભાવાવરણ આપણી એનો જે ફોટો આપણી ફ્રેમમાં ફિટ ન પડે ને એવો, કારણ કે કોઈના વિશે કેવું એ આંબા આપણને શીખવતી નથી. એટલે આપણે બીજા વિશે સારું જ કહીએ. આપણો એક સ્લોગન છે કે આનો ભત્રા કતો યંતો વિશ્વતો, એટલે બધી જગ્યાએથી જે આપણને સ્વચ્છ અને સારા વિચારો મળે એને આપણે ગ્રહણ કરીએ, તો એમાંથી પણ કંઈક આપણે શીખવું છે. પરંતુ છતાં એક 3 દિવસ પછી ત્યાંના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રજ્ઞાબેન સેલત તમને એ લોકોને કીધું કે ભાઈ હવે તમારે પ્રાર્થના રજૂ કરવાની થશે, તમે તમારી પ્રાર્થનાને આઈઆઈટીમાં રજૂ કરો. એટલે 3 દિવસ તો અમે એની પ્રાર્થના જોઈ હતી અને રાત્રે અમે આખો અમારા ત્યારે અમે એફવાયમેડમાં હતા, એફવાયમેડ અને એસવાયમેડના તાલીમાર્થીઓ સાથે કશ્યપ સર અને મહેતા સર રાત્રે 11 થી 12 વાગ્યા સુધી ડિસ્કશન કરી. અને ડિસ્કશનનો પોઈન્ટ એ જ હતો કે આપણે કાલે પ્રાર્થના કરવી છે કે કેમ, કારણ કે ત્યાંનું ભાવાવરણ જોતાની સાથે. હવે મિત્રો, આપણી પ્રાર્થનાની આપણી જે ગરિમા છે, આપણી જે મહાનતા છે, એ પ્રાર્થનાની સામે જો કંઈ એવા પરિબળો આવે તો આપણે એના ન રજૂ કરી જોઈએ એવું માનવું હતું અમારું લોકો. એટલે એક દિવસ નક્કી કર્યું કે ભાઈ અનુભવ કરીએ, જેવું લાગે તો ઠીક છે, નહીં તો અમે આમ સામેથી હાથ જોડીને કહી દઈશું અમે તમારી પ્રાર્થનામાં જોડાશું, અમે લોકો પ્રાર્થના કરીશું નહીં, તમારી જે પ્રાર્થના છે એ અમે સ્વીકારીએ છીએ. પેલો દિવસ એક અનુભવ કરવા ખાતર થઈ અને અમે અમારી પ્રાર્થના રજૂ કરી. અને મિત્રો, એ પ્રાર્થનાનું શેડ્યુલ હજી મારી સમક્ષ છે. ત્યારે સંચાલન જોગલ જાગૃતિ બેનનું હતું, આગળ શ્લોક અમિત જોશી એટલે મારો પોતાનો, ભજન સ્વાતિબેન રજૂ કરેલું હતું, પ્રશ્નોત્તરી પ્રભુદાસભાઈ આગિયા, અને ત્યારબાદ વાર્તાલાપ મનીષાબેન વડોદરાનો હતો, અને સંસ્થા પરિચય કૃષ્ણાબેન પરમારે રજૂ કરેલો હતો. એટલું અદભુત, એટલું આ વાત તમે કીધું માસ પૂછો. આપણાથી આઈઆઈટીના લોકો, આઈઆઈટી નો વિદ્યાર્થીઓ તો ઠીક તેની ઉંમર નાની હોય, તે અભિભૂત થાય એ સ્વાભાવિક વાત, પરંતુ તેના પ્રોફેસર્સ, ત્યાંના તમામ સ્ટાફ આપણાથી એટલા આહલાદક અભિભૂત થઈએ વાત પૂછો. અને પછી તો અમે અંદરથી મોટિવેટ થઈ ગયા, અંદરથી એવો આત્મવિશ્વાસ આવી ગયો કે હવે અહીંયા પ્રાર્થના કરવી જોઈએ. અને તમામે તમામ દિવસો અમારી પ્રાર્થના રહી, એટલે કે આપણી આરજીજીની પ્રાર્થના તમામે તમામ દિવસો. અને અંતે એવા અમને ન્યૂઝ મળ્યા કે મિત્રો, કહેતા મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે આપણી જે પ્રાર્થના છે, જે રાંબા આપણે એટલા વર્ષોથી 1955 સાલથી જે આપણે કરીએ છીએ, એ પ્રાર્થનાને એઆઈસીટીસ ફોર્મમાં એડોપ્ટ કરી અને એ 2 થી 3 દિવસ જેવું તો ત્યાંના વિદ્યાર્થીઓને કે આ પ્રાર્થના તમે શીખવા લો. પ્રેરણા સરસ મેડમ કહેતા અને અમારા ઘણા તાલીમાર્થી મિત્રો તે લોકોને આપણી પ્રાર્થના શીખવાડતા,
એટલે આપણા માટે ગર્વની વાત કરી. પેલા તો આ ઘટના માટે જોરદાર તાળીઓ કે ગાંધીનગરને. ત્યારબાદ જો આપણા સંસ્થાના આદ્ય પુરુષ જેને કહેવાય પ્રભવ ત્રિવેદી શંકર, એટલે કે પ્રભાશંકર ત્રિવેદી સર, પ્રભવ ત્રિવેદી કહેતા આમ આખા તમામ, કારણ કે ગુજરાતની જે પ્રથમ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ આપણી હતી, અને તેમનું આદ્ય વાક્ય છે કે આ શિક્ષણની તકો ભૂમિ છે. જ્યારે નટવરસિંહજી રાણા સાહેબે 1955 સાલમાં આખું જે દરિયાઈ બન્યું 83 એકરમાં જે ફેલાયેલો છે તે ત્રિવેદી સાહેબને હેન્ડઓવર કરતાની સાથે એક વાક્ય કહેલું, જે સાથે કીધું કે જે રીતે મેં મારા બાળક એટલે કે મારી માતા રામબાએ મારો ઉછેર કરેલો છે, એ જ રીતના તમે પણ ઉછેર કરજો તમારા કેટલા વિદ્યાર્થીઓ છે. એ અનુભવ એ ખાસ કરીને, અને ત્રિવેદી સાહેબ તો આપણા આદ્ય પુરુષ કહેવાય. ત્યારબાદ જો જોઈએ તો શાંતિલાલ ભણિયા સાહેબ, મિત્રો તમે કોઈ એવું સાંભળ્યું હોય છે, કોઈ મરી ગયા હોય કે એની પાછળ કોઈક માનતા કરતા હોય, એવા કોઈ સદપુરુષ હોય તો એની માનતા થાય, પણ શાંતિલાલ ભણિયા સાહેબ એક એવું વ્યક્તિત્વ હતું કે એની લોકો જીવતા માનતા કરતા, એ પણ આપણા જ પૂર્વ પ્રાચાર્ય. અને એની સાથે જો આગળ જઈએ તો બીજું પારેખ સાહેબ, આપણા પૂર્વ પ્રાચાર્ય, અને તમે ઘણી વખત આ વિષયથી સંલગ્ન છો, એમેટવાળાની તો આકડા શાસ્ત્ર આવે જ છે, પણ બીએડમાં પણ શિક્ષણના આંકડા શાસ્ત્ર અને પારેખ વિપાણીનું આંકડા શાસ્ત્ર કે ગણિત શાસ્ત્ર, એવી બે પુસ્તકો ખાસ, અને શિક્ષણમાં આંકડા શાસ્ત્રની નીવ રાખવા વાળા બીજું પારેખ છે, એ પણ આપણા જ સંસ્થાના પૂર્વ પ્રાચાર્ય. અને જ્યારે છેલ્લે રિટાયર થયા ત્યારે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અમદાવાદ ખાતે તેઓ હતા, અને ત્યારબાદ છેલ્લે પૂર્વ પ્રાચાર્ય ડૉક્ટર નલિનભાઈ પંડિત, બહુ મોટું નામ. અને નલિનભાઈ પંડિત કે એને આપણા અત્યારે અવર્તમાન ECRTના નિયામક ડૉક્ટર PH જોશી સાહેબ, એને પોતાના સદગુરુદેવ માને છે. સદગુરુદેવ તો એના માટે બહુ નાનકડો શબ્દ છે, એને એના ભગવાન જ માને છે, જો એ કહેવું તો પણ ખોટું નથી. તો એ એવું મહાન વ્યક્તિત્વ નલિનભાઈ પંડિત છે, આપણા જ અહીંના પૂર્વ પ્રાચાર્ય. અને તેમનું એક વાક્ય છે કે હું રામબાને મારી માતા માનું છું, રામબા ટીચર્સના જેટલા વિદ્યાર્થીઓ છે મારા પોતાના અંગત છે, એના માટે બને એટલા પ્રયત્નો કરવા. આ એક જ વાક્યને લઈ અને TS જોશી સાહેબ સદૈવ આપણી કંઈક ને કંઈક મદદ કરવા માટે સદૈવ તત્પર રહે છે, અને એક આપણી જ ભૂમિના, એ સિવાય એક વ્યક્તિત્વ, વિરલ વ્યક્તિત્વ જેને કહી શકાય, આપણી ભૂમિના ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ભોગાયતા. ચંદ્રકાંત ભોગાયતા બહુ મોટું નામ, અને જો તમને નામ છે ખાલી એક જ શબ્દ કહો ને તો આખી ટોટલ સમગ્ર ગુજરાતમાંથી પ્રશ્ન સંચયિકાના યથાર્થીકરણમાંથી 14 જેટલા જો રિસર્ચ બહાર પડતા હોય ને તો 14માંથી 13 જેટલા રિસર્ચ ચંદ્રકાંત ભોગાયતા સાહેબના હોય. અને કૃષ્ણકુમાર યુનિવર્સિટીમાં છેલ્લે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ રહી ગયા. તો આ તમામે તમામ વિરોધ વિભુક્તિઓ આપણી, અને હું પર્ટિક્યુલર જો મારું કહું તો મારો અનુભવ છે તો મારે આ સંસ્થા સાથે 4 પેઢીનું સુધર, તમને નવાઈ લાગશે જાણીને કે 4 પેઢી. સૌપ્રથમ મેં વાત કરી એમ કે હું રાજકવિ શ્રી ભુદરજીલાલજી જોશીનો પ્રભ હતો, પોરબંદર સ્ટેટના છેલ્લા રાજકવિ અને પોરબંદર સ્ટેટના તત્કાલીન મહારાણા શ્રી નટવરસિંહજીના પરમ મિત્ર, અને તે રાજકવિ એટલે એનો નાતો. ત્યારબાદ મારા મોટા બાપા, પપ્પા, કાકા એ ત્રણે ત્રણ ભણેલા, અને એ પછી આગળ જતા હું મારા ભાઈ બહેન તમામે તમે અહીંના, અને છેલ્લો નસીબદાર છું કે મને પણ આ એડમિશન મળ્યું અને એમએડ કરવાની તક મળી. એટલે તમામે તમામનો તો હું ઋણી છું જ કે જે આ સંસ્કારો પેઢી દર પેઢી અમારામાં વિતરાય. અને સાથે સાથે કશ્યપ સરે જે વાત કરી કે મિત્રો ક્યારેક એવું લાગે કે જય વસાવડા જેવા વ્યક્તિ પણ એમ કહે કે ભાઈ તમારા ગાઈડ, મારે હમણાં છેલ્લે 20 જૂન ત્યારે જયભાઈ વસાવડા સાથે ભરવાનું થયું, ત્યારે 5 પાના સાથે નીકળ્યો. પેલું પાનું તો એને જે મેં કામ કરેલું છે એ, અને એ ઉપરાંત છેલ્લે ફલિતાર્થોને એને 2-3-5 પાના કર્યું, પણ 5-5 પાના એ એને એક વાત તો કોમન રજૂ કરી કે તમારા ગાઈડ કોણ છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે, કારણ કે તમે તમારા દાદા ઉપર રિસર્ચ કરો કે તમારો ઓહો ભાવ અને તમે લાગણી સાથે કરો, પણ એ તમારા ગાઈડ એટલી જ લાગણી સાથે તમને માર્ગદર્શન પૂરું પાડે ને, એ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કે તમારા ગાઈડ ઉપર એક વખત એને નામ પૂછ્યું તો કશીભાઈ છે, કશીભ થશે એક વખત મેં કીધું, તો એને ખાસ મારા પ્રણામ, વંદન અને અંદર મેં નામ તો બહુ સાંભળેલું છે, પણ હું એ કમનસીબદાર છું જય વસાવડાભાઈના શબ્દો છે. મને પણ જો આગળ જતા ફિલ્ડ મળે છે કે આ તો હવે તો અમારી ઉંમર પૂરી થઈ ગઈ, બાકી મારી પણ એવી ઈચ્છા થઈ કે ત્યાં PhD કે MHD કરવું છું. એટલે મિત્રો આમ ઘણા બધા શબ્દો છે, પણ હવે સમય મર્યાદાની સાથે
અને ટૂંકું વક્તવ્ય આપી અને આપણા ભૂતપૂર્વ અધ્યાપક મિતાબેન ધાનકીના શબ્દોમાં જો કહું તો કેટલીક સ્મૃતિઓની વિસ્મૃતિ હોતી નથી, કેટલીક સ્મૃતિઓની વિસ્મૃતિ હોતી નથી, તે સદૈવ કાળની રેતીમાં સંગ્રહાયેલી હોય છે. અને આવા કાર્યક્રમોની મારફતે પુનઃ ઉજાગર થતી હોય છે. આ જે કાર્યક્રમ છે તે જૂની જે વર્ષો જૂની જે સ્મૃતિ છે વારંવાર ઉજાગર કરશે. અને સાથોસાથ એક મારું પોતાનું સર્જન છે કે કંઈક આંબા પ્રત્યે એક લખવાનો વિચાર આવ્યો અંદરથી, પ્રાર્થનામાંથી કાંઈક પણ નિકોળ સ્વરૂપે લખું. તો આ મારો પોતાનો વિચાર છે કે જેમને જીવનની વર્ડ ટુ વર્ડ બોલું છું એટલે મોબાઈલ સામે છે, કે જેમને જીવનની આહલાદક અનુભૂતિઓની તરસ હોય, જેમને જીવનની આહલાદક અનુભૂતિઓની તરસ હોય તે આ મહાવલય આ મહાવિદ્યાલય રૂપી સરોવરથી પોતાની તરસને તૃપ્ત કરે, કે જેનું વાત્સલ્ય સાગરથી પણ વિશાળ છે, જેનો પ્રકાશ સૂર્યથી પણ સમાન છે, જેમાં ઉજ્જવળ પ્રકાશ, અનંત જ્યોતિ, નિરંતર શાંતિ અને અનંત વિકાસ છે. તો આ માતૃવત્સલ્ય શાળા એટલે કે આપણી આંબા પરિવાર એટલે જ મહાન છે. એની સાથે એક સાબુદ્દીનભાઈ રાઠોડ એ તો એ પણ અહીંના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી બીએડ કરેલું છે. એનું એક વાક્ય છે કે હરેક બાળકો સુંદર મોળ દેખર છોડ દેવી જાતે. એટલે તમામ ઉપસ્થિત સાથે એક આ વાક્ય કરી રજા લઉં છું કે મિત્રો, એક વાક્ય મને બહુ ગમે છે, એ તમારી સમક્ષ રજૂ કરું કે અચ્છે બુરે કી તુમકો ખબર દે કે જાઉંગા. મેં પહેલા પણ રજૂ કરું, અચ્છે બુરે કી તુમકો ખબર દે કે જાઉંગા, ચહેરો કો પરખને વાલી નજર દે કે જાઉંગા, યારો મેં જમાને કા વો સંતરા જો કે પથ્થર કો ભી બોલને કા હું દે કે જાઉંગા, વહાં તક દફા ઉસન વાલો સે સહતે, જસે મન ન મિલતા નિશાની તો રહેતી, હમારા તો ક્યા થા કુછ કહેતા ન કહેતે, કોઈ આખલી લફ્ઝ કોઈ નિશાની સમજા, સદિયા બીત ગઈ હમકો ચુપ રહેતે રહેતે, જમાના બડે ગોર સે સુન રહા થા હમ ભી છોગે એક ઉદાસતા કહેતે કહેતે. અસ્તુ. સર્વ ગુરુજનો તેમજ તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે સૌ જાણીએ છીએ કે આજથી છે એ જે નવા એડમિશનવાળા છે એ લોકોનું નવું શૈક્ષણિક વર્ષ અને શિક્ષકના વ્યવસાયનું પહેલું પગથિયું એવું આપણે કહેવું હોય તો કહી શકીએ. તો હું માં સરસ્વતી પાસે આપણા બધાએ તરફથી એવી પ્રાર્થના કરું કે એ લોકો જીવનમાં છે એ ખૂબ આગળ વધે અને શિક્ષકના વ્યવસાયમાં છે એ પોતાનું બેસ્ટ આપી શકે. હે શારદેમાં હે શારદેમાં અજ્ઞાનતા સે હમે તાર દેમાં, હે શારદેમાં હે શારદેમાં અજ્ઞાનતા સે હમે તાર દેમાં, તુ સ્વર કી દેવી હે સંગીત તુજસે, હર શબ્દ તેરા હે હર ગીત તુજસે, તુ સ્વર કી દેવી હે સંગીત તુજસે, હર શબ્દ તેરા હે હર ગીત તુજસે, હમ હે અકેલે હમ હે અધૂરે, તેરી શરણ હમ હમે પ્યાર દેમાં, હે શારદેમાં હે શારદેમાં અજ્ઞાનતા સે હમે તાર દેમાં, તો શ્વેત વર્ણી કમલ પે વિરાજે, હાથોં મે વીણા મુકુટ સર પે સાજે, તો શ્વેત વર્ણી કમલ પે વિરાજે, હાથોં મે વીણા મુકુટ સર પે સાજે, મન સે હમારે મિટા દે અંધેરે, હમકો ઉછાલો કા સંસાર દેમાં, હે શારદેમાં હે શારદેમાં અજ્ઞાનતા સે હમે તાર દેમાં, મુનિયો ને સમજે ગુણિયો ને જાને, વેદોં કી ભાષા પુરાણોં કી વાણી, મુનિયોં ને સમજે
पुराणों की वाणी हम भी तो समझे हम भी तो जाने विद्या का हमको अधिकार दे मां हिशार दे मां हिशार दे मां अज्ञानता से हमें तार दे मां अज्ञानता से हमें तार दे मां। तो આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એની શરૂઆત આપણે વિદ્યાની દેવી માં સરસ્વતીને યાદ કરીને કરીએ, તો આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે સરસ્વતી વંદનાથી કરશું અને સરસ્વતી વંદના લઈને આવશે બીએસએમ 3 ના પ્રશિક્ષણાર્થી ઓડેતા રેતી। નમસ્કાર અને તાલીમ લેનારા તાલીમ વિદ્યાર્થીઓને નમસ્કાર, ગુડ મોર્નિંગ। જ્યારે આપણે ખૂબ જ સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે રંગમંચના દેવતાને યાદ કરીશું, જેથી આપણો સમગ્ર કાર્યક્રમ છે એ ખૂબ જ સરસ શાંતિપૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે। Thank you।
કાર્યક્રમ